એમાંથી મોટર અને જનરેટર એક પ્રશ્ન આવવાની શક્યતા વધુ રહેલી છે તો આપણે આ બંને પ્રશ્નોને ચર્ચા કરવાની છે પણ આજે આપણે મોટર જોવાના છીએ વિદ્યુત મોટર અને એકદમ સરળતાથી સિમ્પલ વેથી આપણે સમજશું તો આવો જોઈએ મિત્રો વિદ્યુત મોટર સૌથી પહેલા આપણે મિત્રો વિદ્યુત મોટર પ્રશ્નને પાંચ પોઈન્ટની અંદર સમજવાનો છે હવે ઘણા વિદ્યાર્થી મિત્રો જ્યારે આ આ પ્રશ્ન ગ્રાઇડમાં નવનીતમાં જોવે છે ત્યારે જ ડરી જાય છે કે આવડો મોટો પ્રશ્ન કઈ રીતે કરશું તો મિત્રો કોઈ ચિંતા ન કરતા આજે આપણે એટલા મસ્ત સરળ વેથી આપણે જશું કે તમને કોઈ ડાઉટ કોઈ ક્વેશ્ચન નહીં રહે આ પ્રશ્ન સમજવાની અંદર પહેલી વાત કે મોટર દોસ્તો ચાર ગુણમાં પૂછાય છે તો આપણને બધાને ખબર છે પણ આ ચાર ગુણની અંદર શું પૂછાય છે તો એની અંદર સિદ્ધાંત પૂછાય આકૃતિ હોય ઉપયોગો હોય આ ત્રણ વસ્તુ તો હોય જ છે અને રચના કે કાર્ય પદ્ધતિમાંથી કોઈ એક પ્રશ્ન એક મુદ્દો એનો પૂછતા હોય છે એટલે આપણો પ્રશ્ન કઈ રીતે બનશે પરીક્ષામાં તો કે વિદ્યુત મોટર સિદ્ધાંત આકૃતિ કાર્ય પદ્ધતિ અને ઉપયોગો સાથે સમજાવો આવી રીતે જો પ્રશ્ન આપેલો હોય તો આપણે જવાબ પણ એ રીતે જ આપવાનો છે પણ અહીંયા આગળ હું તમને બધા જ પાંચે પાંચ પોઈન્ટ સમજાવવાનો છું હવે રચના અને કાર્યપદ્ધતિ જ મોટી છે ને એમાં જ વિદ્યાર્થીઓ મૂંઝાતા હોય છે અને જે સહેલું છે એને ઇગ્નોર કરી દેતા હોય છે તો દોસ્તો સિદ્ધાંત લખવાથી એક માર્ક સીધો મળી જાય રોકડો એટલે ક્યારે પણ આનો સિદ્ધાંત નહીં ભૂલવાનો આના ઉપયોગો નહીં ભૂલવાના અને આકૃતિ જે માત્ર ત્રણ પોઈન્ટો છે અને સિમ્પલ સરળ રીતે ત્રણેય પોઈન્ટ યાદ રહી જાય છે તો આપણે રચનાને કાર્યપદ્ધતિને તો પછી સમજી લેશું પણ પેલા ત્રણ પોઈન્ટ તો આપણને આવડવા જોઈએ સરળતાથી સિમ્પલ વેથી આપણે જોઈ લઈએ ચલો સૌથી પહેલાં વાત કરીએ આપણે સિદ્ધાંતની હવે મોટર છે તો મોટર એટલે શું સમજી લ્યો કે આપણા ઘરની અંદર એક પાણી ચડાવવાની મોટર છે બરાબર દોસ્તો અહીંયા હું તમને બતાવું છું કે મોટર આપણા ઘરમાં જે પાણી ચડાવવાની મોટર છે એ મોટરને આપણે ક્યારે ચાલુ કરીએ વીજળી હોય તો જ ચાલું થાય વીજળી ના હોય તો શું એ મોટર દોસ્તો ચાલુ થાય તો તમે કહેશો કે ના સર ના ચાલુ થાય વીજળી હોવી જ જોઈએ તો વીજળી તો એને જોઈએ છે વિદ્યુત તો એને જોઈએ છે તો એ શું કરે છે તો એ આપણું પાણી ચડાવી આપે છે એક સિમ્પલ વેથી આપણે જઈએ છીએ દોસ્તો તમને ખબર હશે આપણા ઘરમાં જે મોટર છે સ્વીચ ચાલુ કરીએ વીજળી વિદ્યુત મળે એટલે ચાલુ થાય તો વિદ્યુત ઉર્જાનું કઈ ઉર્જામાં જ્યારે એ ફેરવે છે તો પાણીને ઉપર ચડાવે છે તો એને કહેવાય યાંત્રિક ઉર્જાની અંદર રૂપાંતર થાય છે તો સિદ્ધાંત એકદમ સિમ્પલ છે દોસ્તો સૌથી પહેલો અગત્યનો પોઈન્ટ સિદ્ધાંત તમને બરાબર યાદ હોવો જોઈએ એક પણ મિસ્ટેક વગર કે વિદ્યુત મોટર એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે સમજાઈ ગયું હવે નંબર બે ઉપર આકૃતિ તમારે આ સરળ આકૃતિ મેં જે સમજાવી છે દોરવાની છે આ આકૃતિ કેવી રીતે દોરવાની હિંટ આપી દઉં સૌથી પહેલાં તમારે દોસ્તો આપણે પહેલાં આકૃતિને બરાબર સમજી લઈએ જુઓ તમારે પહેલાં એક આ રીતે લંબચોરસ ગૂંચળું દોરવાનું બરાબર એની આજુબાજુ બે ચુંબક રાખવાના બરાબર આ જે બે છેડાઓ છે ત્યાં રિંગ જોઈન્ટ કરી દેવાની રિંગના છેડે અહીંયા બ્રશ રાખવાનું અને આ બ્રશને બેટરી સાથે કનેક્ટ કરી દેવાના અને અહીંયા આગળ સ્વિચ રાખી દેવાની જો બિલકુલ આવી જ આકૃતિ છે સિમ્પલ આકૃતિ છે આવડી જાય એવી આકૃતિ કોઈ અઘરી વાત નથી હવે આની અંદર જો આ બાજુ એન અને એસ એટલે કે આ બે ચુંબકો છે કયા છે એન અને એસ બે ચુંબક છે આ શું છે દોસ્તો એક ગૂંચળું છે તાંબાનું ગૂંચળું છે જેની અંદર આપણે એ બી સી અને ડી એના ચાર પોઈન્ટના નામ આપ્યા છે અને વિદ્યુત પ્રોહ આ રીતે વહી રહ્યો છે આગળની વાત જુઓ કે અહીંયા આપણે આવી રીતે એક રીંગ રાખી છે એક આપણે રીંગના બે ભાગ કરી એટલે અડદિયા આપણે કહી શકીએ તો આ બે અડદિયા આપણે રાખ્યા છે એના છેડે આજો બ્રશ જેવું કંઈક જોઈન્ટ કર્યું છે એક્સ અને વાય એની સાથે બેટરી જોઈન કરી છે અને આ સ્વિચ છે કળ એટલે કે સ્વિચ છે તો આકૃતિ આ રીતે સિમ્પલ આપણે દોરી દેવાની છે આ જ આકૃતિ દોરવાની છે હવે જ્યારે જનરેટર આપણે જ્યારે જનરેટર ભણશું ત્યારે ગેલ્વેનોમીટર મીટર જોડવાનો આવશે પણ તમારે એ પ્રશ્ન ભણ્યા પછી કન્ફ્યુઝ નહીં થવાનું કે મોટર અને જનરેટર તો એ પ્રશ્ન જ્યારે આવશે ત્યારે એની ચર્ચા કરશું અત્યારે મોટર ઉપર ફોકસ કરીએ આપણે કે મોટરમાં આપણે

હજી કેરીની સિઝન તો આવવાની છે વોશિંગ મશીન કમ્પ્યુટર એમપી થ્રી પ્લેયર દોસ્તો તમામ મોટરનો ઉપયોગ થાય તો ત્રણ પોઈન્ટ તમને ઈઝીલી આવડી ગયા એટલે ટૂંકમાં તમે અઢી માર્કનું તો કામ કરી લીધું દોસ્તો હવે રચના કે કાર્યપદ્ધતિ બંને માંથી એક વસ્તુ આવવાની છે અને એ તો આપણે હજી સમજીએ છીએ પણ પેલા સિદ્ધાંત આવડવો જોઈએ વિદ્યુત ઊર્જાનો યાંત્રિક ઉર્જા ઓકે આકૃતિ ખબર પડી ગઈ ઉપયોગો ખબર પડી ગયા હવે રચના જુઓ રચના એટલે કંઈ નથી તમે જે લીધું છે એને તમે લખો તો તમે શું લીધું એક ગૂંચળું લીધું કયો ગૂંચળું એ બી સી તાંબાનું ગૂંચળું દેખાય છે જો આ એક ગૂંચળું લીધું છે બરાબર હવે તમે એ ગૂંચળાને કોની સાથે જોઈન કર્યા છે તો એક રીંગના બે અડદિયા સાથે જોઈન કર્યા છે અડદિયાને બ્રશ સાથે જોઈન કરેલું છે અને બ્રશ સાથે બેટરી કનેક્ટ છે અને આ ગૂંચળાને કાયમી ચુંબકના ધ્રુવો વચ્ચે રાખેલ છે બસ આજ તો આપણે લખવાનું છે જે આપણે આકૃતિ દોરી છે એટલે ટૂંકમાં તમને દોસ્તો આકૃતિ આવડતી હશે તો રચના તો આવડવાની જ છે અને રચના આવડી ગઈ એટલે કાર્યપદ્ધતિ સમજાઈ જશે રચના એટલે શું તો જે આપણે સાધનો લીધા છે એની વાત કરવાની છે જો આપણે એક પોઈન્ટને જોઈ લઈએ હજી પણ તમને ડાઉટ હોય તો રચના પહેલો પોઈન્ટ શું કહે છે કે આપણે તાંબાનું

એ જ પોઈન્ટ આપણે લખ્યા છે કે તારનું અવાહ ગૂંચું એવી ચુંબકના ધ્રુવો વચ્ચે રાખો બે છેડાઓને એક પી ક્યુ સાથે જોડો અડદિયાની અંદરની બાજુ અવાહક હોય અને એ ફરી શકે એવી રીતે જોડવામાં આવે પી ક્યુની સાથે બહારની વાહક બાજુઓ બે સ્થાયી બાહ્યભ્રશ એક્સ અને વાય સંપર્કમાં હોય છે અને પ્લગ બેટરી સાથે જોડવામાં આવેલ છે હવે આ વાત આપણે બધી જ આકૃતિ ઉપરથી સમજી ગયા છીએ આકૃતિ આવડશે તો દોસ્તો રચના આવડવાની જ છે આકૃતિને જોઈને હવે તમે રચના લખવાનો પ્રયત્ન કરો પહેલાં તો બરાબર જો ફરીથી એક વખત ફટાફટ જોઈ લઈએ એક ગૂંચળું એબીસીડી સીડી બે કાયમી ચુંબકના ધ્રુવો એન અને એસ વચ્ચે રાખેલું છે અહીંયા આગળ આ શું છે રીંગના બે અડદિયા એની છેડે શું છે બ્રશ છે દોસ્તો બ્રશને બેટરી સાથે અને કર સ્વીચ સાથે જોડવામાં આવ્યું છે આહાર આપણી રચના થઈ ગઈ હવે આ કામ કેવી રીતે કરશે તો આવીએ દોસ્તો કાર્ય પદ્ધતિ ઉપર આવીએ તમને હું આકૃતિ ઉપરથી સમજાવું કે કાર્ય કાર્યપદ્ધતિની અંદર મેં શોર્ટકટની અંદર તમને સમજાવ્યું છે તમારે થોડુંક એને વાક્ય બનાવીને દોસ્તો લખવાનું રહેશે પણ પહેલાં સમજી લ્યો કે જ્યારે તમે આ કળ કળ એટલે કે આને સાચ ચાલુ કરશો સ્વિચને ચાલુ કરશો એટલે વિદ્યુત પ્રવાહ વહે છે કઈ બાજુથી વહેશે જો એક્સ બાજુથી આ વહે વિદ્યુત પ્રવાહ આ રીતે અને પાસો કઈ બાજુથી ફરે છે જો બ્રશથી પાછો ફરે છે એક્સ બ્રશથી વહેવાનું ચાલુ કરે બ્રશથી પાસો પાછો પહોંચે હવે તમે આ એ વાળો અને એથી બી તરફનો વિદ્યુત પ્રવાહ જો કઈ એ થી બી તરફ વહી રહ્યો છે એ બીમાં આ એબી આ એબી તાર છે દોસ્તો એમાં પ્રવાહ કઈ કઈ બાજુથી કઈ બાજુ એથી બી વહી રહ્યો છે સીડીમાં જુઓ સીડીમાં સીથી ડી તરફ વહી રહ્યો છે મતલબ ઉલટું સુલટું વહી રહ્યું છે એવું આપણે કહી શકીએ એટલે કે વિરુદ્ધ દિશામાં વહી રહ્યું છે એવું આપણે કહી શકીએ તો આ બીજો પોઈન્ટ આપણો હવે દોસ્તો અહીંયા આગળ તમારે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ વાપરવાનો છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ હું તમને આગળ સમજાવી દઉં છું બરાબર અત્યારે સમજો ખાલી કે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ આપણે લખવાનો છે હવે આ આ જે આપણે ફરે કઈ રીતે મોટર દોસ્તો તો ઘડિયાળ કેવી રીતે ફરે ઘડિયાળ ફરે છે આ રીતે બરાબર પણ આ આપણું જે અંદરનું ગૂંચલું છે આ રીતે ફરે એટલે કે વિષમ ઘડી દિશામાં ફરે છે હવે એક અડધું પરિભ્રમણ થઈ જાય એટલે શું થાય અહીંયા આગળ આજે એ અને બી છે એ અને બી એ કઈ દિશામાં તો એ અધો દિશામાં અધો એટલે કે નીચેની તરફ આવે અને સીડી ઉપરની તરફ જાય બરાબર પહેલાં ચલો હું પોઈન્ટ સમજાવતો આવું નહીં નહીં તો તમે પાછા કન્ફ્યુઝ થશો કે સર આટલું બધું શું બોલી ગયા છો ચલો જોઈએ કાર્યપદ્ધતિ પહેલો જ પોઈન્ટ જુઓ હવે આકૃતિને ધ્યાનમાં રાખજો આકૃતિ તમારી પાસે દોરેલી હશે તો વધારે સારું પહેલી વાત કે તમે શું કરી કે બેટરીમાંથી આવો તો વિદ્યુત પ્રવાહ બ્રશ એક્સ મારફતે દાખલ થાય અને વાય બ્રશથી પાછો પર પહેલો પોઈન્ટ થઈ ગયો હવે અહીંયા આગળ જે વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે તો એ બીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એથી બી અને સીડીમાંથી વહેતો પ્રવાહ સીથી ડી તરફ વહી રહ્યો છે આ પોઈન્ટને તમારે પૂરો લખવાનો પરીક્ષાની અંદર બરાબર અહીંયા અમે શોર્ટકટમાં સમજાવ્યો છે થઈ ગયું હવે આગળની વાત કરીએ દોસ્તો કે એ માંથી વહેતો ફ્લેમિંગ ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે કામ કરશે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ શું છે જો સમજો ધારી લ્યો કે આ જે ઉપરની લીટી છે એ પ્રથમ આંગળી છે આ જે લીટી છે એ અંગૂઠો છે અને આ જે લાઈન દેખાય છે એ વચ્ચેની આંગળી છે તમે અત્યારે આ ભણતા ભણતા તમે ડાબા હાથનો ઉપયોગ કરો દોસ્તો અંગૂઠો છે બરાબર અંગૂઠો ચારે આંગળીને પેલા ભેગા કરી લ્યો અને અંગૂઠાને અલગ રાખો બરાબર હવે તમારી વચ્ચેની આંગળી છે વચ્ચેની આંગળીને તમે સીધી કરો બરાબર તો અહીંયા આગળ તમારે નેવનો ખૂણો બનશે કેટલાનો ખૂણો બનશે દોસ્તો નેવનો ખૂણો બનશે તો અહીંયા આગળ આ ફ્લેમિંગનો ડાબા હાથનો જ નિયમ છે અંગૂઠો છે એ બળ બતાવે પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્ર બતાવે અને વચ્ચેની આંગળી વિદ્યુત પ્રવાહ બતાવે છે તો તમે જોઈ શકો છો એકબીજાના લંબમાં છે એવું આપણે કહી શકીએ આને કહેવાય લંબ કહેવાય જાતે ટ્રાય કરો એક વખત પોતાનો જ ડાબો હાથ ઉપર પ્રયોગ કરી જુઓ એટલે વધારે ખ્યાલ આવશે હવે આવું થવાથી એ બી જે એ બી છે એ એ બી એ બી ઉપર બળ મિત્રો અધો દિશામાં અધો એટલે નીચેની દિશામાં લાગે અને સીડી ઉપર બળ ઉધર એટલે કે ઉપરની દિશામાં લાગે એટલે ગૂંચળું આપણું કેવી રીતે ફરશે વિષમ ઘડી દિશામાં આ રીતે ફર્યું હવે અડધો પરિભ્રમણ થઈ ગયો એટલે અહીંયા આગળ અડધો પરિભ્રમણ બાદ ક્યુ બ્રશ એક સાથે અને પી બ્રશ વાય સાથે સંપર્કમાં આવે એટલે આવું થવાથી વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય હવે ઉલટું થશે પહેલાં એ બી અધો દિશામાં હતો દોસ્તો બરાબર હવે શું થશે તો હવે એ બી ઉધર્વ દિશામાં બળ લગાવશે એ બી કઈ દિશામાં ઉધર્વ દિશામાં ઉપરની દિશામાં અને સીડી પહેલાં કઈ દિશામાં બળ લગ લગાવતું હતું ઉધર્વ તો હવે ક્યાં લગાવશે અધો દિશામાં લગાવશે કેમ કે અહીંયા આગળ શું થયું દોસ્તો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે એટલે અને જે દિશા ઉલટાવે ને દોસ્તો એને કહેવાય કમ્યુટેટર કમ્યુટેટર યાદ રાખજો અહીંયા આગળ જે આવી રીંગો હતી ને આવી આપણે જોડી જોઈન્ટ બે અડદિયા યાદ કરો એને કમ્યુટેટર કહેવાય એક ગુણમાં પૂછાયેલો પ્રશ્ન છે કે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ દિશા ઉલટાવે તેવા સાધનને શું કહેવાય કમ્યુટેટર અને વરી પાછો આ અડધો પરિભ્રમણ થશે આ રીતે ગુંચલું અને એક્સલ સતત પરિભ્રમણ ચાલુ રાખે તો આ જો કાર્ય પદ્ધતિ કેટલું સિમ્પલ આપણે સમજી ગયા છીએ તમારે એક એકાદ બે વખત વિડીયો જોવો પડશે તો જ દોસ્તો સમજાશે તેમ છતાં કોઈ ડાઉટ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો આપણે આગળ જનરેટર ભણશું પણ આમાં કોઈ ડાઉટ રહેવો જોઈએ નહીં આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે દોસ્તો અને રચના કાર્ય કાર્યપદ્ધતિ બંને નથી પૂછાતા ક્યારેક રચના પૂછાય તો ક્યારેક કાર્યપદ્ધતિ પૂછાય છે પણ તમારે આ પ્રશ્નના માર્ક્સ લાવવા હોય તો તમને પહેલાં સિદ્ધાંત આકૃતિ અને ઉપયોગો ખબર હોવા જોઈએ સિદ્ધાંત શું હતો વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં આકૃતિ તો સિમ્પલ છે જ ઉપયોગો દરેક જગ્યા જ્યાં મોટર વપરાય છે રચના તો આકૃતિ ઉપરથી તમે બનાવી શકશો અને કાર્ય પદ્ધતિમાં તમારે ફ્લેમિંગને યાદ કરવાનો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ જ્યારે જોશે પેપર ચેક કરનાર ત્યારે એમાં જ રાજી થઈ જશે કે આને તો ખ્યાલ છે હવે બસ તમે કેવી રીતે લખો છો દોસ્તો એના ઉપર આધાર રાખે છે સરસ રીતે મુદ્દા પાડીને લખી આવશો તો સારા માર્ક્સ મળશે એટલી ચારમાંથી ત્રણ સાડા ત્રણ માર્ક્સ અને ચારમાંથી ચાર પણ મળ્યાના દાખલા છે દોસ્તો અને આપણે તેરમાંથી ખાલી બે તો પ્રશ્નો તૈયાર કરવાના છે બરાબર મોટર અને જનરેટર તો મસ્ત રીતે જ કરવાનું કે આ પ્રશ્ન જો પૂછાઈ જાય તો આપણે મસ્ત રીતે ચારમાંથી ચાર આવે એવી રીતે લખવા જોઈએ તો મળીએ દોસ્તો નેક્સ્ટ આઈએમપી પ્રશ્ન સાથે એમાં કોઈ ડાઉટ ક્વેશ્ચન હોય તો ફરીથી કોમેન્ટ કરી નાખજો મળીએ મિત્રો ગુડ નાઇટ